આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ગદર આંદોલનના સભ્યોમાંના એક લાલા હરદયાલની જન્મજયંતિ છે. તેમનો જન્મ 14 ઓક્ટોબર 1884ના રોજ દિલ્હીમાં થયો હતો. અત્યંત અભ્યાસો યુવાન હરદયાલે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પોતાની કારકિર્દી ઠુકરાવી દીધી. તેના બદલે તેમણે પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેનેડા અને અમેરિકામાં નિર્વાસિત જીવન જીવી રહેલા ભારતીયોને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે પ્રેરિત કરવા માટે કર્યો હતો. તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને ભીખાજી કામાના સહયોગી હતા. લાલા હરદયાલે કેમ્બ્રિજ મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સંસ્કૃતમાં સ્નાતક થયા હતા. 1905માં તેમને સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 2 શિષ્યવૃત્તિ મળી હતી. જો કે 1907માં પ્રકાશિત ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ પેપરમાં દલીલ કરીને પ્રતિકૂળ વિચારોની શોધખોળ શરૂ કરી હતી અને કહ્યું હતું કે અમારો ઉદ્દેશ સરકારમાં સુધારો કરવાનો નથી, પરંતુ જો જરૂરી હોય તો સુધારાઓને બાજુ પર રાખીને તેના અસ્તિત્વનો અંશ માત્ર રાખવાનો છે. આ પેપરે તેમને પોલીસની નજરના રડાર પર લાવી દીધા. ત્યારબાદ તે જ વર્ષે તેમણે ઓક્સફર્ડની પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ છોડી દીધી અને 1908માં ભારત પરત ફર્યા. પરંતુ ભારતમાં પણ તેમણે અગ્રણી અખબારોમાં કડક લેખો લખવાનું શરૂ કર્યું. એવામાં બ્રિટિશ સરકારે તેમના કાર્યોને સેન્સર કરવાનો નિર્ણય કર્યો. લાલા લાજપતરાયે તેમને ભારત છોડી વિદેશ જવાની સલાહ આપી. લાલા હરદયાલે ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત દરમિયાન બ્રિટિશ વિરોધી પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું અને બ્રિટિશ વિરોધી સંઘર્ષને સફળતાપૂર્વક ચલાવવાની ચાવીના રૂપમાં પશ્ચિમી વિજ્ઞાન અને રાજકીય ફિલોસોફીની પણ પ્રશંસા કરી. 1911માં તેઓ અમેરિકા પહોંચ્યા, જ્યાં તેઓ ઔદ્યોગિક સંગઠનોમાં જોડાયા. 23 ડિસેમ્બર 1911ના રોજ ભારતના વાઇસરોય લોર્ડ હાર્ડિંગની બસંતકુમાર બિશ્વાસ દ્વારા કરવામાં આવેલ હત્યાના પ્રયાસની હરદયાલ પર ઊંડી અસર પડી. હરદયાલના માર્ગદર્શન હેઠળ 1 નવેમ્બર 1913ના રોજ ગદર પાર્ટીની સ્થાપના થઈ. 1914માં અરાજક સાહિત્યના પ્રચાર પ્રસાર બદલ અમેરિકા સરકારે તેમની ધરપકડ કરી, પરંતુ ત્યાંથી તેઓ જર્મનીના શહેર બર્લિન ભાગી જવામાં સફળ રહ્યા. બર્લિનમાં તેમણે બર્લિન સમિતિની રચનામાં મદદ કરી અને અંગ્રેજો સામે લડવા માટે જર્મન ગુપ્તચર બ્યુરોને મદદ કરી. ભારતીય ટપાલ વિભાગે 1987માં લાલા હરદયાલના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા હરદયાલને વંદન. જન્મભૂમિ હૈ હમારી શાન સે કહેંગે હમ સબ ભી તો ભાઈ ભાઈ પ્યાર સે રહેંગે હમ હિન્દુસ્તાની નામ હમારા હૈ સબસે પ્યારા દેશ હમારા હૈ. આજે સ્વાતંત્ર્ય સેનાની અને ઉર્દુ કવિ સૈયદ ફઝલ ઉલ હસનની પણ જન્મજયંતિ છે. તેઓ હસરત મોહાનીના નામથી ઓળખાય છે. તેમણે 1921માં સ્વતંત્રતા માટે ઇન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર આપ્યું હતું. ઇન્કલાબ એક લડાઈ હૈ ઝુલ્મ ઔર નાઇન્સાફી કે ખિલાફ. ઇન્કલાબ એક હથિયાર હૈ આદમી પર આદમી કા શોષણ રોકને કે લિયે. ઇન્કલાબ એક એલાન હૈ દેશ કે નૌજવાનો કો એકજુટ કરને કે. હસરત મોહાનીનો જન્મ 14 ઓક્ટોબર 1875ના રોજ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયો હતો. સ્વામી કુમારાનંદની સાથે 1921માં તેમણે સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમદાવાદ અધિવેશનમાં ભારતની સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી હતી. હસરત મોહાનીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને 1903માં તેમને કેટલાય વર્ષો માટે જેલમાં મોકલવામાં આવ્યા. તેઓ ઘણા વર્ષો સુધી કોંગ્રેસના સભ્ય રહ્યા. મોહાની ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગમાં પણ જોડાયા હતા. 1919માં તેઓ તેના પ્રમુખ હતા. તેઓ ભારતના ભાગલાના વિરોધી હતા. 3 જૂન 1947ના રોજ વિભાજનની યોજનાની જાહેરાત થયા બાદ મોહાનીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનું સભ્યપદ છોડી દીધું હતું. જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમણે સ્વતંત્ર ભારતમાં રહેવાનું પસંદ કર્યું. મોહાની ભારતની બંધારણ સભાના સભ્ય બન્યા, પરંતુ તેમણે કોઈ સરકારી ભથ્થું લીધું નહીં અને ક્યારેય સરકારી મકાનમાં રહ્યા નહીં. તેના બદલે તેઓ મસ્જિદોમાં રોકાતા અને અન્ય લોકો સાથે ઘોડાગાડીમાં બેસીને સંસદ જતા હતા. 13 મે 1951ના રોજ લખનૌ ખાતે મૌલાના હસરત મોહાનીનું નિધન થયું. ભારતની સ્વતંત્રતાને સમર્પિત હસરત મોહાનીને સલામ.
આજે બસ આટલું જ. યાત્રા સ્વતંત્રતાની આકાશવાણીને સંગ. કાલે ફરી મળીશું એક નવી કડી સાથે.